राजकोट महानगर पालिका ने राजकोट शहरी विकास सत्ता मंडल ना कुल रुपया 141 करोड़ ना विविध विकास कामों लोकार्पण तथा खातमुहूर्त मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल ने वर्चुअल उपस्थिति में आज सवारे 11 कलाके तेमना हस्ते करवामां आव्युं हतुं। तो राजकोट महानगरपालिका द्वारा शहर ना कालावार रोड पर ना एजी चौक खाते भव्य लोकार्पण समारोह योजवामां आव्यो हतो, जेमां मुख्यत्वे जड्डूस चौक ओवरब्रिजनुं लोकार्पण, रिंग रोड 2 फेज 3 અને ફેઝ 4 લોકાર્પણ, તો સ્માર્ટ સિટી એરિયામાં ઇલેક્ટ્રિક બસ ડેપો, ચાર્જિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત, આવાસ યોજનાનો ડ્રો, રયા ઇલેક્ટ્રિક સ્મશાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જો કાલાવાર રોડ પરના જડ્ડૂસ ચોક ફ્લાયઓવર બ્રિજની વાત કરવામાં આવે તો રૂપિયા 28.52 કરોડના ખર્ચે જડ્ડૂસ ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવેલ છે, જે બ્રિજની લંબાઈ 360 મીટર પહોળાઈ અને 15.50 મીટર અને સર્વિસ રોડ 6 મીટર બંને તરફ ફૂટપાથ અને પિલરની સંખ્યા 6 છે। તો આ બ્રિજ પરથી લાભાર્થીની સંખ્યા 2 લાખ પ્રતિ દિવસ છે। તેમજ વોર્ડ નંબર 9માં રૈયા મુક્તિધામ ખાતે રૂપિયા 4.7 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે રાજકોટ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામો ખાતમુહૂર્તો 2 જેટલા કામોના ખાતમુહૂર્તો અને 4 જેટલા કામોના લોકાર્પણોનો 141 કરોડ રૂપિયા ઉપરાંતના આ વિકાસલક્ષી કામો થવાથી રાજકોટ શહેરની જનતાની સુવિધાઓમાં ખૂબ મોટો વધારો થવાનો, ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણની સમસ્યા, આવાસોની સમસ્યા, આમ અનેકવિધ સમસ્યાઓમાંથી શહેરને મુક્તિ મળે એના માટેનો જે વિકાસલક્ષી કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટીની સરકારનો, શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનો કાર્યક્રમ છે, એના ભાગરૂપે આ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તો અને લોકાર્પણોનું આયોજન કરવામાં આવેલું।